ध्यान देने पर इंडियन पब्लिक स्कूल सुरेंद्रनगर ई लर्निंग में आप स्वागत है। હવે આજે આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર લેક્ચર નંબર 2 જોવાનું છે। હવે લેક્ચર નંબર 1 ની અંદર આપણે થોડી નજર ફેરવી તો લેક્ચર નંબર 1 ની અંદર આપણે સંજીવનો બાયોકેમિકલ કોર્સ વિશેની માહિતી મેળવી ગયા હતા। કોર્સ કોને કહેવાય છે, એની શરૂઆત કોણે કરાવી છે અને એનું જીવ વિજ્ઞાનમાં કયું સ્થાન છે અને ત્યાર પછી આપણે ડુંગળીના કોર્સ વિશેની માહિતી મેળવી ગયા હતા અને ડુંગળીના કોષની અંદર એનો કોષ કેન્દ્ર અને કોષ કોને કહેવાય છે, કોષ રસ પટલ કોને કહેવાય, કોષ રસ કોને કહેવાય છે એના વિશેની માહિતી મેળવી ગયા। હવે ત્યાર પછી આ લેક્ચરની અંદર આપણે વૈજ્ઞાનિકોનો જો જીવ વિજ્ઞાનની અંદર ફાળો કરાયેલો છે એ આપણે જોવાનું છે। ગયા લેક્ચરની અંદર આપણે રોબર્ટ હુક નામનો જે વૈજ્ઞાનિક છે એના જીવ વિજ્ઞાનની અંદર કયો ફાળો આપેલો છે એના વિશેની માહિતી મેળવી હતી। તો અહીંયા આપણે 5 કે 6 વૈજ્ઞાનિકો વિશેની માહિતી મેળવવાની છે તો સૌથી પહેલા આપણે જોઈએ તો રોબર્ટ હુક નામનો જે વૈજ્ઞાનિક છે એ રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક જીવવિજ્ઞાનની અંદર કયો ફાળો આપેલો છે તે જોઈએ તો ઈસવીસન એટલે કે 1665 માં અંગ્રેજ વૈજ્ઞાનિક રોબર્ટ હુક તેણે ઓકના ઝાડની છાલનો છેદ લઈ અંગ્રેજ વૈજ્ઞાનિક જાતે બનાવેલ સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી નિર્જીવ કોષો જેની અંદર હતા એ જોઈ રહ્યા છે અને નિર્જીવ કોષો એને જોયા અને ત્યાર પછી એને એની અંદર ઉચ્ચમાં મધપુડાના ખાના જેવી રચના જોઈ હતી અને તેને જોયા તેમાં મધપુડાના ખાના જેવી રચનાને તેને કોષ નામ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આપણને જણાવે છે। ત્યાર પછી બીજું એના પછી બીજો વૈજ્ઞાનિક આવે છે લ્યુવેન હોફ હવે લ્યુવેન હોફ છે એ વૈજ્ઞાનિકે 1674 માં ત્યારે 1674 માં જાતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું અને સૌ પ્રથમ એને બેક્ટેરિયા જેવા જે સજીવો છે એ સજીવોની અંદર એટલે એ સજીવો અને અભ્યાસ કરેલો
શું કહેવાય ને બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવનો ઉપર અભ્યાસ કર્યો અને ત્યાર પછી એને બીજી પણ એની અંદર એક શોધ કરાવી છે કે સાદા સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી હવે આ બે વૈજ્ઞાનિકે સૌથી પહેલા રોબર્ટ હુકે 1865 માં તેને તેને શોધ કરેલી છે જાણે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી અને કોકની છાલ છે એટલે કે એને ભૂજ નામ આપેલું છે ભૂજના રેડિયો કોષો જોયા અને તેમાં મધપુડાના કાના જેવી રચનાને તેને કોષ નામ આપેલું છે અને ન્યુબેલ હોક નામનો જે વૈજ્ઞાનિક છે તે વૈજ્ઞાનિકે 1674 માં જાતે બનાવેલ સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી અને બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કર્યો અને તે ઉપરાંત કોષ કેન્દ્રનો પણ રોબર્ટ બ્રાઉન છે કે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે 1831 માં ત્યારે જે 1831 ની અંદર આ વૈજ્ઞાનિકે વનસ્પતિમાં લાક્ષણિક ગોળાકાર કાર્યની લાક્ષણિક એટલે લક્ષણ ધરાવતું ગોળાકાર કાર્યની કોષ કેન્દ્ર તરીકે વર્ણવ્યું એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે જો અહીંયા બે વૈજ્ઞાનિક છે એક યુએન હોક જે કોષ કેન્દ્રનું નિરીક્ષણ કરેલ છે અને રોબર્ટ બ્રાઉન જેને 1831 માં વનસ્પતિમાં લાક્ષણિક ગોળાકાર કાયની કોષ કેન્દ્ર તરીકે વર્ણવ્યું છે જો આપણે પરીક્ષામાં પૂછાય ત્યારે આપણે રોબર્ટ બ્રાઉન લખવાનું છે ત્યારે આપણે પૂછાય કે કોષ કેન્દ્રની શોધ કોણે કરેલી છે તો રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની શોધ કરેલી છે અને ન્યુબેલ હોક નામના વૈજ્ઞાનિકે તેનું નિરીક્ષણ કરેલ છે હવે ત્યાર પછીનો વૈજ્ઞાનિક છે પરકિન જે વૈજ્ઞાનિક છે પરકિન જે તો પરકિન જે નામના વૈજ્ઞાનિકે 1839 માં ત્યારે 1839 માં કોષમાં રહેલા કોષ છે એ કોષમાં રહેલા કોષની અંદર આપણે કાલે જોયું હતું કોષની અંદર શું પ્રવાહી રહેલું હોય પ્રવાહી જે રહેલો છે તે પ્રવાહી દ્રવ્યને એને પ્રોટોપ્લાઝમ નામ આપેલું છે પ્રોટોપ્લાઝમ જેને અહીંયા આપણે કોષ રસ તરીકે ઓળખીએ છીએ અથવા તો એને જીવરસ પણ કહેવાય છે શું કહેવાય જીવરસ અથવા તો કોષ રસ નામ આપીએ એટલા વૈજ્ઞાનિક છે અહીંયા ચાર વૈજ્ઞાનિક છે ત્યાર પછી હજી બે વૈજ્ઞાનિક બાકી છે સ્લેટર અને સ્વાન હવે સ્લેટર અને સ્વાન નામના જે વૈજ્ઞાનિક છે એમણે કોષ ભાગ રજૂ કર્યો છે ખાસ ધ્યાન રાખો કોષ ભાગ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો છે તો સ્લેટર અને સ્વાન નામના વૈજ્ઞાનિકે કોષ ભાગ રજૂ કર્યો છે અને તેમના મતે
છે તેમના મતે એવું હતું કે બધી જે વનસ્પતિઓ અને પ્રાણીઓ છે તે કોષોના બનેલા છે. અને આ ઉપરાંત બધા જ વનસ્પતિ અને પ્રાણીઓ છે કોષોના બનેલા છે અને કોષ એ સજીવનો પાયા માટે પણ છે. બરોબર, આટલા વૈજ્ઞાનિકોએ જીવ વિજ્ઞાનમાં મોટો ફાળો આપ્યો છે. આ ઉપરાંત બીજા વૈજ્ઞાનિકો પણ છે એની માહિતી આપણે આગળ પછી મેળવશું. પહેલા એક વખત ફરી વાત કરી લઈએ કે રોબર્ટ હુક. તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665 માં એ વૈજ્ઞાનિક જ્ઞાન છે અંગ્રેજ વૈજ્ઞાનિકે જાતે બનાવેલ સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી અને હોકની છાલ જે આપણે આગળના લેક્ચર અંદર જોઈ ગયા હતા કે તેને ભૂચરામાં કહે છે કે ભૂચરા નિર્જીવ કોષો જોયા છે અને તેને મહત્વના ખાના જઈએ અને કોષ નામ આપેલું છે. યુએન હોક નામનો વૈજ્ઞાનિક છે તે 1674 ની અંદર તેણે જાતે બનાવેલ સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી અને બેક્ટેરિયા જે સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કરેલો છે અને સાદા સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી અને કોષ કેન્દ્રનું નિરીક્ષણ કરેલ છે. ત્યાર પછીનો વૈજ્ઞાનિક છે રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉને 1831 માં વનસ્પતિના લાક્ષણિક ગોળાકાર કાયને કોષ કેન્દ્ર તરીકે વર્ણવ્યું છે અને ફરીથી જે 1839 ની અંદર કોષમાં રહેલા પ્રવાહી દ્રવ્યને પ્રોટોપ્લાઝમ અથવા તો કોષ રસ નામ આપ્યું અને સ્લેટર અને સ્મોલ નામના વૈજ્ઞાનિકે કોષ વાહક ઉપકરણ સાખાસ યાદ રાખ્યો. પરીક્ષા માટે આ એક આ અને કોષ કેન્દ્રની શોધ કોણે કરે છે આપણે ખાસ પૂછાઈ શકે. તેમના મતે બધી જ વનસ્પતિ અને પ્રાણી હોય કોષો ના બનેલા છે અને કોષ એ સજીવનો પાયાનો એક છે. હવે આટલા વૈજ્ઞાનિકોએ જીવવિજ્ઞાન કેન્દ્ર ફાળો આપેલો છે. હવે આ ઉપરાંત ત્યાર પછી આપણે સજીવો છે એને મુખ્ય બે ભાગોમાં વિભાજિત કરેલા છે. તો એ જોવાનું છે સજીવ છે એ મુખ્ય બે ભાગોમાં અંદર વિભાજિત કરેલા છે. એક છે એકકોષીય સજીવ અને બીજું છે બહુકોષીય સજીવ. અહીંયા બંનેનો તફાવત આપણે જોવાનો છે. એકકોષીય સજીવ એ કયા પ્રકારના છે અને કેવા સજીવોને આપણે એકકોષીય સજીવ કહીએ છીએ. તો આપણે ઉદાહરણ લખીએ તો એકકોષીય સજીવોની અંદર એક તો અમીબા, પેરામિસિયમ, અમીબા પછી પેરામિસિયમ પછી બેક્ટેરિયા અને લેમિડોમોનાસ આ સજીવોનો સમાવેશ એ એકકોષીય સજીવોમાં જોવા મળે છે. એકકોષીય સજીવોની એક ખાસિયત એ છે કે એક જ કોષ એ બધા કાર્ય કરી અને સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે. ખાસ ધ્યાન રાખો એક કોષીય સજીવ આપણી પરીક્ષામાં પૂછે નીચેનામાંથી કયા સજીવો એક કોષીય સજીવ છે અથવા તો એક કોષીય સજીવોના બે નામ જણાવો. એક કોષીય સજીવોની અંદર અમીબા, પેરામિસિયમ, બેક્ટેરિયા અને લેમિડોમોનાસ આટલા સજીવોનો સમાવેશ થાય છે અને એની એક ખાસિયત એ છે કે એક જ કોષ જે છે એ બધા જ કાર્ય કરી શકે છે અને સંપૂર્ણ સજીવ તરીકે તે વર્તે છે અને આ ઉપરાંત જો એનું વિભાજન થાય વિભાજન દ્વારા તેને બધી
संतति सर्जी सके। विभाजन द्वारा सर्जी सके आ एक कोशिय सजीव ने बात छे पर એના ઉપર થી આપણે બહુકોષી સજીવો લખીએ પર એના ઉદાહરણ આપેલા છે તો એના ઉદાહરણ થી આપણે લખી શકીએ કે ઈષ્ટ નામની જે ફૂગ છે ઈષ્ટ નામની ફૂગ સિવાયની બધી ફૂગનો સમાવેશ થાય છે તો હવે આપણે બહુકોષી સજીવોના ઉદાહરણ લખીએ તો બહુકોષી સજીવોની અંદર ઈષ્ટ સિવાયની ત્યાર પછી વનસ્પતિ અને પ્રાણીનો સમાવેશ થાય છે હવે આ એના ઉદાહરણ છે હવે એ ઉપરાંત આપણે એ ઓળખ્યું છે કે એક જ કોષ બધા કાર્ય કરી અને સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે જ્યારે બહુકોષી સજીવોમાં એવું નથી હોતું બહુકોષી સજીવોમાં એવું હોય છે કે એક જ સજીવના કોષો એ ભેગા મળી અને અલગ અલગ કાર્ય કરી અને વિવિધ પેશી અંગ અને તંત્રની રચના કરે એટલે કે એક જ સજીવના ઘણા કોષો ભેગા મળી જુદા જુદા કાર્ય ભેગા મળી જુદા જુદા કાર્ય કરે અંગ તંત્ર પેશી અંગ અને તંત્રની રચના કરે હવે બહુકોષી સજીવોની અંદર ભલે ઘણા બધા કોષો હોય પણ એ બધા કોષો છે એ એકબીજા સાથે ભળી જાય એટલે કે ઘણા બધા કાર્ય કરી અને તે એક પેશી અંગ અને આખા તંત્રની રચના કરે છે અને ત્યાર પછી દરેક બહુકોષી સજીવ છે એ એક જ કોષમાંથી નિર્માણ પામે છે અભ્યાસ કરવાનો છે
तो अपने ग्रुप के अंदर मनुष्य विविध कोष आपेला छे જે અહીંયા બોર્ડ ઉપર દોરું છું અને તમારે તમારી ગ્રુપ ની અંદર એ દોરવાના છે તો ચાલો આપણે દરેક મનુષ્યના જે વિવિધ કોષો છે એ આપણે દોરવાનો પ્રયત્ન કરીએ ચાલો તો દરેક વિદ્યાર્થીએ આ પોતે દોરેલી છે આપણે કોષ ની આકૃતિ જે દોરેલી છે એની અંદર જોઈએ તો માનવ શરીર ની અંદર રહેલા વિવિધ કોષો અહીં આકૃતિ દોરેલી છે તો ઉપર લખી નાખો માનવ શરીરમાં રહેલા વિવિધ કોષો એટલે કે આપણા શરીરની અંદર અલગ અલગ કોષો અલગ અલગ કાર્ય કરે છે જેમાં આપણે જોઈએ આપણું શરીર છે બહુકોષીય શરીર છે બહુકોષીય શરીર છે તેથી તેની અંદર વિવિધ કોષો રહેલા છે કારણ કે એક કોષીય શરીર હોય તો એની અંદર એક જ કોષ બધા કાર્ય કરે છે જ્યારે આપણા શરીરની અંદર વિવિધ કાર્ય કરવા માટે વિવિધ કોષો રહેલા છે એ દરેક કોષ ભેગા મળી અને એક પેશી અંગ અથવા તો તંત્રની રચના કરી અને આખો શરીર આપણું ચાલતું હોય છે તો એની અંદર સૌથી પહેલા આપણા શરીરની અંદર સ્નાયુ કોષો આવેલા હોય છે જે આપણા સ્નાયુની અંદર હોય જેને સરળ સ્નાયુ કોષો કહે છે જે અહીંયા દર્શાવેલા છે એવી રીતે જોવા મળે છે રુધિર કોષો એટલે કે આપણા રુધિરની અંદર રુધિર કણો જે રહેલા છે તે અહીંયા આ જે કોષો છે એવા પ્રકારે જોવા મળે છે ચેતાકોષ આપણા શરીરની અંદર સંદેશો લાવવા અને લેવા માટે જે ચેતાકોષ રહેલા છે તે આવા પ્રકારના જોવા મળે છે ત્યાર પછી ચેતાકોષની વધારે માહિતી આપણે આગળ જોવાની છે આપણે 10મા ધોરણની અંદર પણ ચેતાકોષની માહિતી આપે છે અને તેના વિશે વિસ્તૃત અભ્યાસ કરવાનો અસ્થિ કોષો આપણા શરીરમાં જેટલા અસ્થિ કોષો આવેલા છે એની અંદર આવા પ્રકારના કોષો જોવા મળે છે ત્યાર પછી મેદ કોષો એટલે કે ચરબી કોષો જે જગ્યાએ ચરબી રહેલી હોય તે આ પ્રકારના કોષો હોય છે શુક્રકોષ અને અંડકોષ એ બંને આ રીતે જોવા મળે છે હવે ત્યાર પછી આપણે એકકોષીય સજીવ અને બહુકોષીય સજીવો જોઈ ગયા પણ સજીવોમાં કોષની વહેંચણી કઈ રીતે થાય છે તે આપણે જોવાનું છે તો સજીવની અંદર જો કોષની વહેંચણી જોવી હોય તો આપણે જોઈએ કે સજીવોમાં કાર્યની વહેંચણી કઈ રીતે થયેલી હોય છે દરેક કોષો છે તો અલગ અલગ કાર્ય કરે છે મેં હમણાં તમને કીધું કે અમીબા જેવા એકકોષીય સજીવો છે તો એ એકકોષીય સજીવોની અંદર એક જ કોષ આકાર સજીવ તરીકે વર્તે છે એટલે કે બધા જ કાર્ય એ એક કોષે એક જ કોષ કરે છે એટલે કે તે પાચનનું કાર્ય હોય ઉત્સર્જનનું કાર્ય હોય આ બધા કાર્ય છે એક જ કોષ વડે થાય છે જોઈએ તો વિવિધ કાર્ય કરવા માટે કોષો નિશ્ચિત કદ અને આકાર ધારણ કરે છે જે આપણે જોયું છે સરળ સ્નાયુ કોષો તેને સરળતાથી આપણે ઓળખી શકીએ અહીંયા ચેતાકોષ છે તો એને પણ સરળતાથી આપણે ઓળખી શકીએ છીએ એટલે કે નિશ્ચિત એનું કદ અને આકાર હોય છે દાખલા તરીકે અમીબા જેવા પ્રાણીના કોષનો આકાર એ સતત બદલાતો રહે છે અમીબા છે એ એક કોષીય સજીવ છે એનો કોઈ આકાર નિશ્ચિત નથી એનો આકાર છે સતત બદલાતો રહે છે અને તેમાં ઉચ્ચ સજીવોની માફક એટલે જે બહુકોષીય સજીવો છે એ બહુકોષીય સજીવોની માફક એની અંદર પેશી અંગ અને તંત્ર સ્વરૂપે આયોજન નથી હોતું જ્યારે બહુકોષીય સજીવો છે તો એની અંદર પેશી અંગ અને તંત્રનું આયોજન થઈ અને પછી દરેક આખો સજીવ બનેલો હોય છે ત્યાર પછી પરંતુ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ અંગિકાઓ રહેલી હોય છે એટલે એકકોષીય સજીવ છે તો એની અંદર અંગિકાઓ ચોક્કસ જોવા મળે છે જે અલગ અલગ કાર્ય કરે છે જેમ કે ચોક્કસ દ્રવ્યનું નિર્માણ કરવું હોય તો એ અંગિકા અલગ હોય છે અન્નનું પાચન કરવું હોય તો એની અંગિકા પણ એની અંદર રહેલી હોય છે અને કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્ય દૂર કરવા માટેની પણ અલગ અંગિકા રહેલી હોય છે એટલે કે એક કોષે સજીવ હોય તો એની અંદર ઘણી બધી અંગિકાઓ રહેલી છે જે અલગ અલગ કાર્ય કરી શકે છે જ્યારે બહુકોષીય સજીવોની અંદર બહુકોષીય સજીવોમાં કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું હોય છે એટલે અલગ જે કોષ છે એ અલગ અલગ કાર્ય કરવા માટે સક્ષમ હોય છે ચેતાકોષ છે તો એનું કાર્ય પણ અલગ હોય છે
રુધિર કોષ છે તો એનું કાર્ય પણ અલગ હોય છે, અસ્થિ કોષ છે તો એનું કાર્ય પણ અલગ હોય છે. આ બધા કોષો ભેગા મળી અને એક પેશીની રચના કરે છે અને પેશી દ્વારા અંગની અને ત્યાર પછી તંત્રની રચના થઈ અને આખો આખો શરીર કાર્ય કરે છે. એટલે કે કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું હોય છે. ઉદાહરણ આપેલું છે કે મનુષ્યના શરીરના જુદા જુદા ભાગો એ જુદા જુદા કાર્ય કરે છે અને હૃદય રુધિર પરિવહનનું કાર્ય કરે છે, જ્યારે જઠર છે ખોરાકના પાચનનું કાર્ય કરે છે અને આવા સજીવોમાં કોષોના આકાર પણ નિશ્ચિત હોય છે. આપણું શરીર છે તો આપણા શરીરમાં આપણને ખબર છે હૃદય શું કાર્ય કરે છે, રુધિર પરિવહનનું કાર્ય કરે છે. ત્યાર પછી જઠર છે તો એ ખોરાકના પાચનનું કાર્ય કરે છે અને આવા જે સજીવો છે એ સજીવોના કોષોના આકાર પણ કેવા હોય છે, નિશ્ચિત હોય છે. અહીંયા જો તમે તંત્ર જોઈ શકો છો, જઠર છે તો ખોરાક પાચન કરવાનું કાર્ય કરે છે, આપણે પાચન તંત્ર તરીકે ઓળખીએ છીએ. આખું તંત્ર બનાવવા માટે શું હોય છે, અંગો ભેગા થાય છે, તંત્ર બને છે. તો અંગો ભેગા કરવા માટે પેશીની જરૂર પડે છે અને પેશી છે અલગ અલગ કોષોમાંથી બનેલા હોય છે. તો તેવી રીતે આવા સજીવોમાં કોષોનો આકાર પણ નિશ્ચિત હોય છે, જેમ કે ચેતાકોષ, રક્તકણ અને વિવિધ સ્નાયુ કોષ. તફાવત તો આપણે પરીક્ષામાં ક્યારેય પૂછાઈ શકે કે એકકોષીય સજીવો એટલે કેવા સજીવોનો સમાવેશ થાય, એના ઉદાહરણ આપણે જોઈ ગયા. અથવા તો એકકોષીય સજીવ અને બહુકોષીય સજીવોનો તફાવત આપણે પૂછી નાખ્યો તો એ પણ અહીંયા આપણે જોયેલો છે. અને તે ઉપરાંત એકકોષીય સજીવો કઈ રીતે કાર્ય કરે છે, બહુકોષીય સજીવો કઈ રીતે કાર્ય કરે છે એના વિશેની માહિતી પણ આપણે મેળવી છે. હવે આ લેક્ચર ની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને આના પછીના લેક્ચર ની અંદર આપણે આગળની માહિતી મેળવવાનું છે. તો અસ્તુ, જય હિન્દ.